નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ જોવાના છીએ અને આ છંદમાં મહત્વનો છંદ એવો ભુજંગી છંદ વિશે માહિતી લેવાના છે તો આ ભુજંગી છંદ છે એ કયા પ્રકારનો છંદ છે એમાં કેટલા અક્ષર હોય છે શું એમનું ગણબંધારણ હોય છે અને શું એમની વિશેષતા છે અને આગળ પરીક્ષામાં આ છંદ વિશે કેવા કેવા સવાલ પૂછાઈ ચૂક્યા છે એમની સંપૂર્ણ ચર્ચા છે એ આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છે તો શરૂઆત કરીએ ભુજંગી છંદ વિશેની તો જોઈએ મિત્રો ભુજંગી છંદ ભુજંગી છંદ છે એ પહેલાં તો કયા પ્રકારનો છંદ છે તો કે ભુજંગી છંદ છે એ અક્ષરમેળ પ્રકારનો છંદ છે આપણે સવાલ પૂછાય કે ભાઈ ભુજંગી છંદ કયા પ્રકારનો છંદ છે અક્ષરમેળ માત્રામેળ લય મેળ કે મેળ તો ભુજંગી છંદ છે એ અક્ષરમેળ પ્રકારનો છંદ છે અને અક્ષરમેળ છંદમાં શું હોય છે મિત્રો તો કે ભાઈ અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે છે એમના લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે આગળ જોઈએ એમના બંધારણની વાત કરીએ તો સૌ પ્રથમ એમના અક્ષર જોઈએ તો આ છંદમાં અક્ષર કેટલા હોય છે તો ભુજંગી છંદમાં છે બાર અક્ષર હોય છે મિત્રો આપણે આગળ એ બાર અક્ષરના છે એ છંદ જોઈ ગયા છીએ તો કે કયા કયા તો કે ઇન્દ્રવંશા બીજો કયો છે તો કે વંશસ્થ ત્રીજો કયો છે તોટક અથવા ત્રોટક તો આ જેટલા છંદ છે બધા પણ કેટલા અક્ષરના છે તો કે બાર અક્ષરના છે હવે પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયો છંદ છે એ બાર અક્ષરનો નથી અથવા કયા છંદ છે એ અલગ પડે છે તો અક્ષરની દૃષ્ટિ અવારનવાર આ જે છંદ છે એમાંથી પૂછાતું હોય છે તો એમાં તમે ભૂલ કરવાની શક્યતા અહીંયા ઇન્દ્રવંશાની જગ્યાએ ઇન્દ્રવ્રજા વંશાની જગ્યાએ શું આપી દેશે તો કે ઇન્દ્રવ્રજા છે એ આપી દેતા હોય છે અને એમાં આપણી ભૂલ થતી હોય છે કારણ તો કે ઇન્દ્રવ્રજાને કેટલા અક્ષર હોય છે તો કે અગિયાર છે અને ઇન્દ્ર વંશાને કેટલા છે તો કે બાર અક્ષર છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું અક્ષરમેળ છંદમાં અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેશ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આ સિવાય આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ ફેસબુક ગ્રુપ અને ફેસબુક ફેસબુક પેજની છે એ લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો તો વાત કરીએ ગણબંધારણની તો ભુજંગી છંદનું ગણ બંધારણ શું હોય છે તો કે ય એટલે કે ચારેય અક્ષર સરખા હોય છે ય ય જેમ આગળ હમણાં આપણે આગળના છંદમાં જોયું હતું વંશસ્થ એમાં શું હતું બંધારણ તો કે સ સ સ સ તો એવી જ રીતના આ ભુજંગી છંદમાં શું હોય છે તો કે ય છે એ ગણબંધારણ હોય છે ઉદાહરણ જોઈએ તો કે ભાઈ પેલું ઉદાહરણ છે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકેશે વાજી ને ટકેશેર ખાજા તો આમાં જોઈએ તો સૌપ્રથમ આપણે શું કરીશું અક્ષર ગણીશું હવે ઘણી વખત પરીક્ષામાં જ્યારે આવી પંક્તિ આપી દેતા હોય ત્યારે ઘણા મિત્રો આ પંક્તિ જોઈને જ કહી દેતા હોય છે કે ભાઈ આ છંદ ભુજંગી છંદની પંક્તિ નથી પણ મિત્રો ઘણી વખત આ બે પંક્તિઓ સાથે આપતા હોય છે તો આપણે એક પંક્તિના અક્ષર ગઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આપણે છે એ અહીંયા અલ્પવિરામ સુધીની પંક્તિ જોવાની છે તો કેટલા અક્ષર છે બાર હવે ત્રણ ત્રણની જોડ બનાવી તો કે આ રીતના ત્રણ ત્રણની જોડ બનાવીશું હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ ગુરુમાં તો કે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ કેમ તો કે અંધેરી છે એટલે ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ કેમ તો કે ગંડુ અને લઘુ ગુરુ ગુરુ આવી જ રીતના આ પંક્તિને પણ લઈ લઈએ સાથે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ત્રણ ત્રણ કઈક આ રીતના બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો આ રીતના લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો યાદ કરો મિત્રો યમાતા તો કે ય માતા મા તારા તારા જ આપણે વધારે બંધારણની જરૂર નથી તો જુઓ મિત્રો લઘુ ગુરુ ગુરુ કોનું આવે છે યનું બંધારણ આવે છે તો ય ય ય આ પ્રથમ પંક્તિ થઈ આ આગળ બીજી પંક્તિ છે ય ય ય ય તો આ આપણું બંધારણ બનશે અને આ આપણો છંદ બનશે તો ભુજંગી છંદમાં અક્ષર કેટલા છે બાર છે અને એનું ગણ બંધારણ શું હોય છે ય ય ય ય એમનું ગણ બંધારણ હોય છે બીજું ઉદાહરણ જોઈએ પડી જેમ આકાશમાં મેઘ આવ્યો પડી જેમ આકાશમાં મેઘ આવ્યો છ સાત આઠ નવ દસ ની જોડ બનાવીશું તો આ રીતના કઈક ત્રણ ત્રણ ની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ શું આપણું બંધારણ બનશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આ ત્રણ ત્રણ ની જોડ બનાવીએ હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો શું બંધારણ બનશે ય ય ય ય બંધારણ બનશે ચોથી પંક્તિ જોઈએ બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે કદી સારી બુરી ન વેચે વેક તો આમાં સૌ પ્રથમ પંક્તિ ગણીએ પહેલી છંદની પહેલી કાવ્ય પંક્તિનું અક્ષર ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો ત્રણ ત્રણની જોડ બનાવીએ તો કઈ આ રીતના ત્રણ ત્રણની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો આપણું બંધારણ શું બનશે ય ય હવે મિત્રો આ પંક્તિ છે કદી સારી બુરી ન વેચે વિવેક આ પંક્તિ છે એ તમારે જાતે સોલ્વ કરવાની છે અને આ પંક્તિમાં ક્યાં કવિએ છૂટ લીધી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે તો મિત્રો આ ભુજંગી છંદમાં શું હોય છે તો કે અક્ષરની સંખ્યા કેટલી હોય છે બાર આ સિવાય એમનું બંધારણ શું હોય છે તો કે ય ય છે એ બંધારણ હોય છે મિત્રો આ સિવાય ભૂજંગી સિવાય કયા કયા અક્ષરો છે કે જેમના આ બંધારણ છે એ બાર હોય છે સેમના અક્ષર છે એ બાર હોય છે તો કે ઇન્દ્ર વંશા જી છું મિત્રો અહીંયા ઇન્દ્રવ્રજા નથી કયું છે ઇન્દ્ર ઇન્દ્રવંશા બીજો છે ત્રીજો કયો છે તોટક અથવા ત્રોટક તો આટલા છંદ છે કે જેમના અક્ષરો કેટલા છે તો કે બાર છે તો આપણે આટલામાંથી કોઈ પણ સવાલ તમને પૂછાય તો તમને સરળતાથી આ આવડવો જોઈએ મિત્રો જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ